તો મિત્રો 4G ડેટા ઇન્ડિયાની અંદર એટલા બધા સસ્તા છે કે એટલો તો આટા એટલે કે લોટ પણ 1 કિલો આટલો બધો સસ્તો નથી. મિત્રો ભારતમાં જે 4G 1 GB ડેટાની પ્રાઇસ છે ને એ વર્લ્ડમાં કોઈ પણ કન્ટ્રી કરતાં એકદમ ઓછી છે. 1 GB ડેટાની પ્રાઇસ 4G ડેટાની પ્રાઇસ ઇન્ડિયાની અંદર છે 6 રૂપિયા અને 76 પૈસાની આજુબાજુ એવરેજ. એટલે કે આજ બધી અલગ અલગ કંપનીઓના 4G ડેટાનું 1 GB પ્રાઇસ કાઢીએ ને એના પ્લાન પ્રમાણે અલગ અલગ તો 6.76 રૂપિયા જેવું આવે છે, એટલે કે 7 રૂપિયા 1 GB ડેટાના પડે છે એમ આપણે કહી શકીએ છીએ. આ પ્રાઇસ મિત્રો ઓલ ઓવર વર્લ્ડમાં સૌથી ઓછામાં ઓછી છે ઇન્ડિયાની અંદર. બીજી બધી કન્ટ્રીઓની પ્રાઇસ અહીં તમને જોવા મળે છે કે તમે જોઈ શકો છો કે 18 કન્ટ્રીની અંદર 1 GB ડેટાની પ્રાઇસ કેટલી બધી વધારે છે. અને મિત્રો ત્યાં વસ્તી પણ ભારતના કમ્પેરમાં ઓછી છે. હવે મિત્રો એક સીધી વસ્તુ છે કે કોઈ પણ વસ્તુ એકદમ ઓછી કિંમતની અંદર મળતી હોય તો દરેક વ્યક્તિ અફોર્ડ કરી શકે છે. મતલબ ત્યાં ધસારો વધારે હોય છે, એટલે કે ત્યાં ટ્રાફિક વધારે હોય છે અને એના જ કારણે આપણને સ્પીડ ઓછી મળે છે. મિત્રો આપણું ઇન્ડિયાનું જે 4G નેટવર્ક છે એ 4G જેટલી સ્પીડ નથી આપતું. ઇન્ડિયાની 4G સ્પીડ 18 કન્ટ્રીના મુકાબલે બહુ ઓછી છે એવું ડેટા કહે છે. બીજા બધા કન્ટ્રીમાં ઇવન પાકિસ્તાનની અંદર પણ જે 4G સ્પીડ છે ને એ ઇન્ડિયા કરતાં વધારે છે. નેપાળ કે શ્રીલંકા ત્યાં પણ 4G સ્પીડ વધારે છે, કારણ કે મિત્રો ત્યાં 1 GB 4G ડેટાની પ્રાઇસ છે એ થોડીક ઇન્ડિયા કરતાં વધારે છે. એના કારણે જે ટેલિકોમ કંપનીઓ હોય છે એમનું રેવન્યુ થોડું વધારે મળે છે, એ થોડો પ્રોફિટ વધારે કરે છે, જેના કારણે એ લોકો ઇક્વિપમેન્ટ હાર્ડવેર એવા ઇન્સ્ટોલ કરી શકે કે જેથી કસ્ટમરને વધારે સ્પીડ મળે, એટલે કે કસ્ટમરને વધારે ક્વોલિટીવાળું નેટવર્ક મળે, વધારે ક્વોલિટીવાળી સ્પીડ મળે. એની કમ્પેરિઝનમાં ઇન્ડિયાની અંદર જીઓના આવ્યા પછી 4G નેટવર્ક દરેક વ્યક્તિ અફોર્ડ કરી શકે છે, કારણ કે 1 GB ડેટાની પ્રાઇસ બહુ ઓછી છે જીઓના કારણે. અને હાલમાં જ COVID-19 પહેલાં જ જીઓ હોય, એરટેલ હોય કે વોડાફોન, એ લોકોએ ટ્રાય જોડે પ્રપોઝલ મૂકી દીધો છે કે મિનિમમ 1 GB ડેટાની પ્રાઇસ 30 રૂપિયાથી ઓછી તો ના જ રાખો. અને આ પ્રપોઝલ કદાચ COVID-19ની સિચ્યુએશન થોડી હળવી થઈ જાય પછી કદાચ સ્વીકારી લેવામાં આવશે, તો ત્યારે ઇન્ડિયાના જે 4G 1 GB ડેટા પ્રાઇસ છે અત્યારે 7 રૂપિયા એ કદાચ વધીને 30, 32, 33, 34, 35 એવા પણ થઈ શકે છે 1 GB ડેટાની પ્રાઇસ. તો મિત્રો મારે આ વિડીયો દ્વારા તમને એમ કહેવું છે કે ઇન્ડિયાની જે 1 GB ડેટાની પ્રાઇસ 4G ડેટાની પ્રાઇસ બહુ ઓછામાં ઓછી છે એ જ એનું મેઇન કારણ છે કે જેના કારણે 4G સ્પીડ આપણને રિયલી નથી મળતી, કારણ કે એના લીધે કંપનીઓ ક્વોલિટી સર્વિસ નથી આપી શકતા. ઇવન કે કંપનીઓ હાલમાં એરટેલ છે, વોડાફોન છે, એ બધી કંપનીઓ દેવામાં ચાલે છે, એ ઘણું નુકસાન કરી રહી છે. વોડાફોન તો એટલું બધું નુકસાન કરી રહી છે કે કદાચ એ ઇન્ડિયાની અંદર સર્વાઈવ કરશે કે નહીં કરશે એના પર પણ એક પ્રશ્ન જ છે. તો મિત્રો આ જ કારણ છે કે ઇન્ડિયાની અંદર 4G સ્પીડ 18 કન્ટ્રીઓના મુકાબલે બહુ ઓછામાં ઓછી છે. અને ભવિષ્યની અંદર જેવી કદાચ 1 GB ડેટાની પ્રાઇસ વધે તો કદાચ 4G સ્પીડની અંદર પણ આપણને વધારો જોવા મળી શકે છે. તો મિત્રો આ વિડીયો દ્વારા હું તમને એટલું જ કહેવા માગતો હતો કે 4G સ્પીડ ઇન્ડિયાની અંદર કેમ ઓછી છે એના બે કારણ છે. એક તો ઓછામાં ઓછી 4G 1 GB ડેટાની પ્રાઇસ, અને વધારે વસ્તી, વધારે સ્માર્ટફોન યુઝર, જેના કારણે દરેક વ્યક્તિઓ 4G સ્માર્ટફોનને અફોર્ડ કરી શકે છે અને પછી ત્યાં ટ્રાફિક વધી જાય છે, એના જ કારણે આપણે 4G સ્પીડ બહુ ઓછી જોવા મળે છે ઇન્ડિયાની અંદર. આભાર, ધન્યવાદ, થેન્ક યુ.